કેમ છો બાળ મિત્રો હવે આજે આપણે ગણિતમાં પગની છાપ એ પ્રકરણ શીખવાના છીએ બરાબર તમે બધાએ સરસ મજાના આકારો પણ બનાવ્યા હતા હવે આજે એ આકારો મેં દોર્યા છે બરાબર તો હું તમને બતાવીશ જુઓ હવે આ પહેલો આકાર આ શું છે ચોરસ તમને બધાને પહેલા ધોરણથી જ આ બધું તો આવડે જ છે ચલો હવે આ કયો આકાર છે ત્રિકોણ આ ચોરસ આ ત્રિકોણ ચલો હવે બીજા બે આકારો જોઈએ આ છે ગોળ અને આ છે લંબચોરસ ચોરસ બરોબર ચાર આકારોને આપણે શીખવાના છે ચોરસ ત્રિકોણ ગોળ અને લંબચોરસ ચોરસ બરોબર હવે એ પ્રમાણે આપણે આગળ જોઈએ જુઓ અહીંયા શું લખ્યું છે તો આપેલ વસ્તુઓને તેમના આકાર સાથે જોડો હવે જુઓ અહીંયા વસ્તુઓ આપેલી છે આ કવર છે જે આ કોણમાં આપણે ત્રિકોણ આવે છે ને ફૂટ કંપાસ બોક્સમાં એવું બરોબર આગળયાર છે પછી આ પગલું આસન જે આપણે કહીએ છીએ બરાબર હવે શું કરવાનું છે તો તમારે અહીંયા ઉપર આકારો આપેલા છે ચોરસ ગોળ લંબચોરસ અને ત્રિકોણ હવે અહીંયા જે નીચે આકારો છે એમને જોવાના અને એના જેવો જે આકાર હોય એના સાથે એમને જોડવાનું છે હવે આપણે પહેલું ચિત્ર જોઈએ બરાબર તો હવે આ કયો આકાર કહેવાય તો ચોરસ તો આપણે ચોરસ સાથે જોડીશું હવે આ કયો આકાર છે તો ત્રિકોણ તો આપણે એને ત્રિકોણ સાથે જોડીશું હવે આ કયો આકાર છે તો તો ગોળ ગોળ આપણે સાથે જોડીશું અને આ લંબચોરસ તો આપણે લંબચોરસ સાથે જોડીશું બરાબર હવે એ જ રીતે જુઓ એ જ રીતે અહીંયા બીજા ચિત્રો આપેલા છે તો આ ચિત્રોનો પણ આપણે આકારો જોઈશું જુઓ આ પહેલો કયો આકાર છે તો તો જોઈને જ ખબર પડી જાય લંબચોરસ એટલે શું જેની બાજુઓ સરખી હોય અને ચોરસ એટલે શું એની બધી જ બાજુઓ સરખી હોય પછી ગોળ તો તમને આવડી જાય અને ત્રિકોણ કે જેને ત્રણ બાજુઓ હોય બરાબર એક બે અને ત્રણ ચલો હવે આવો આકાર ક્યાં છે લંબચોરસ તો આ છે

તો ફૂટપટ્ટીથી દોરવાની એટલે એકદમ સીધી આવે વાંકી ચૂંકી એવી લીટીઓ નહીં દોરવાની બરોબર મેં તમને લખવા પણ આપ્યું હતું કે ચોરસ વસ્તુઓનું લિસ્ટ બનાવો ગોળ વસ્તુઓનું બનાવો બધી યાદી તૈયાર કરવાની આપી હતી તમે બધાએ લખ્યું પણ હતું બરાબર તો જો હજી વધારે અહીંયા વસ્તુઓ આપેલી છે કે જેનાથી તમને ખબર પડશે કે ભાઈ ગોળ કહ્યું ત્રિકોણ કહ્યું ચોરસ કહ્યું તે રીતે આપણે આકારોને જોડવાના છે હવે એના પછી જુઓ અહીંયા પણ શું કર્યું છે તો અહીંયા વિવિધ વસ્તુઓ જ આપેલી છે અને એને પણ એ જ રીતે એના આકારો સાથે જોડવાનું છે પણ શું કરવાનું છે આ બંને બાજુની વસ્તુઓને અહીંયા વચ્ચે આકાર સાથે જોડવાનું છે જુઓ આ ટોપીનો આકાર કેવો હોય બડ ડે ટોપી છે તો એનો આકાર હોય ત્રિકોણ તો આપણે એને ત્રિકોણ સાથે જોડી દઈએ પછી આ છે પૃથ્વીનો ગોળો કયો આકાર છે ગોળ તો એને ગોળ સાથે જોડી દઈશું પછી છે સાપ સીડી તો કેવો આકાર એનો ચોરસ તો ચોરસ સાથે જોડીશું અને આ છે આપણો રાષ્ટ્ર ધ્વજ તો કયો આકાર છે એનો તો લંબ ચોરસ બરોબર હવે એ જ રીતે આ બાજુની વસ્તુઓને જોવાની તો આ છે ડાયરી તો કઈ કયો આકાર છે એનો તો એનો આકાર છે લંબચોરસ ડાયરી હોય નોટબુક હોય આપણી સ્વાધ્યાય પોતી હોય એ બધાનો આકાર લંબચોરસ છે પછી આ છે ટાયર બરાબર ટાયર હોય પૈડું હોય બંગડી હોય આ બધાનો આકાર કેવો હોય ગોળ તો આપણે ગોળ સાથે જોડીશું પછી આ છે આપણું કેરમ કેરમ બોર્ડ છે તો કેરમ બોર્ડ નો આકાર કેવો છે તો ચોરસ તો આપણે ચોરસ સાથે જોડી દઈએ અને છેલ્લે આ શું છે તો આપણે રસ્તા ઉપર જતા હોઈએ છે ત્યારે રીતનું મારી અંદર લખેલું હોય છે કે ભાઈ અહીંયા વડા કામ છે સ્કૂલ છે અહીંયા હોસ્પિટલ છે એવી નિશાનીઓ પણ આપેલી હોય છે અને એનો આકાર કયો છે તો ત્રિકોણ બરોબર હવે તમને ખબર પડી ગઈ ગોળ કહ્યું ત્રિકોણ કયું ચોરસ કહ્યું અને લંબ ચોરસ કહ્યું હવે એના નીચે શું કરવાનું છે તમારે તો જુઓ સમગ્ર ચિત્રના આકાર ગણો અને અહીંયા લખવાના અને એમાં રંગ પણ પૂરવાના છે બધામાં સરખા રંગો પૂરવાના સરસ કે ભાઈ ચોરસ તો બધા ચોરસમાં સરખો પૂરશો એટલે મસ્ત લાગશે બરાબર તો અહીંયા શું કરવાનું ગોળ તો આ ચિત્રોમાં ગોળ કેટલા છે આ બધા આખા ચિત્રમાં બધા ગોળ ગણી કાઢવાના અહીંયા બધા ગોળ આ મોટું ગોળ આ ગોળ આ ગોળ બધા ગોળ અહીંયા આ બે ગોળ આ મોટું ગોળ આ બે ગોળ આ બધા ગોળ ગણી કાઢવાના પછી અહીંયા લખવાનું એ રીતે ત્રિકોણ ગણવાનું ચોરસ લંબચોરસ આ બધું ગણી અને આકારોમાં કેટલા થયા વીસ થયા હોય તો વીસ બાવીસ થયા હોય તો બાવીસ જેટલા થયા હોય એટલા લખવાનું બરાબર ચલો હવે આગળ આપણે જોઈએ હવે જુઓ અહીંયા શું આપેલું છે તો નીચે તમે વસ્તુઓને સફેદ પર મૂકવાની એની કિનારી પર પેન્સિલ ફેરવતા કયો આકાર મળશે વસ્તુઓના નામને તેમના આકાર સાથે જોડો હવે જુઓ મારી જોડે આ બંગડી છે બરોબર હવે તમારે શું કરવાનું છે આ રીતે વસ્તુ મૂકવાની અને પછી આ રીતે કિનાર ઉપર આ રીતે ફેરવવાની પેન્સિલ બરોબર તો 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 હવે કયો આકાર બન્યો ગોળ આપણે એને ગોળ સાથે જોડવાનું એ રીતે જુઓ આ બધી જ વસ્તુઓ આપણે જોઈએ બધી વસ્તુઓને બરોબર જુઓ હવે ગ્લાસ તો ગ્લાસને આપણે આમ ઊભો નહીં આમ નીચે આમ મૂકવાનું એની કિનારી આમ ફેરવવાની તો એ પણ કેવી થશે ગોળ પછી સાપ સીડીનો પાસો આપણે આગળ જોયું કેવો હતો એ ચોરસ તો જે જે વસ્તુઓ હોય એને એના આકાર સાથે આપણે જોડવાનું છે બોટલનું ઢાંકણું તે ગોળ હોય પછી પોસ્ટકેળ પોસ્ટ આપણને ખબર છે તમારા ઘરમાં વસ્તુઓ હોય ના ખબર પડે તે મૂકી ને એના પર કિનારી ઉપર પેન્સિલ ફેરવવાની એટલે તમને ખબર પડી જશે કે ભાઈ આનો કયો આકાર બન્યો અને જે આકાર બને એના સાથે આપણે જોડવાનું છે જો પોષકાળે લંબચોરસ સાથે પછી આ પીઝાનો ટુકડો તો આપણને ખબર છે કેવો હોય ત્રિકોણ બરોબર પછી સીડી ડીબીડી આપણે જે ગીતો વગાડીએ છીએ સીડી તો કેવી હોય તો ગોળ પછી હેંગર આગળ આવી જ ગયું હેંગર બરાબર તે કેવું હોય ત્રિકોણ પછી માચિસ બોક્સ તો માચીસ બોક્સ કેવી હોય લંબચોરસ પછી સાપ સીડીનું બોર્ડ એ પણ આગળ આવી ગયું એ કેવું હોય તો ચોરસ બરોબર પછી નાનો અરીસો તો નાનો અરીસો કેવો હોય તો ભાઈ અરીસો ગોળ પણ હોય અને કોઈને અરીસો લંબચોરસ પણ હોય એટલે એ તમારી મરજી મુજબ તમારે જેના સાથે જોડવું હોય એ તમે જોડી શકો છો પણ ના નાના નાસા પેલા ગોળ આવતા હોય છે એટલે આપણે ગોળ સાથે જોડવાનું પછી બંગડી તો આપણે હાલ કર્યું કેવી હોય ગોળ બરાબર આ રીતે દરેક વસ્તુઓને વાંચવાની અને એના આકાર સાથે જોડવાની બરોબર ને એ રીતે તમારે આ પ્રકરણ પૂરું કરવાનું છે બરાબર ચલો આવજો બધા